हेलो फ्रेंड्स, वेलकम टू अनन्याज होम किचन। आज हूँ तमारा माटे लईने आवी छूं फूड कलर के मावानो उपयोग कर्या वगर बनतो एवो दूधीनो हलवो। आ दूधीनो हलवो बनावती वखते केवी दूधी पसंद करवी, दूधीने ग्रीन राखवा माटे कई कई बाबतोनुं ध्यान राखवुं, आ बधी ज टिप्स अने ट्रिक्स साथे आपणे बहार જેવો જ દૂધીનો હલવો ઘરના ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું। અનન્યાઝ હોમ કિચનની આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે બેલ આઇકન ચોક્કસથી દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળે। તો ચલો શરૂ કરીએ દૂધીનો હલવો। દૂધીનો હલવો બનાવતી વખતે હું તમને અમુક ટિપ્સ અને ટ્રિક્સ આપતી જઈશ, જેનાથી તમારો દૂધીનો હલવો પણ અમારા જેવો એકદમ ગ્રીન જ બને। તો ચલો પહેલાં આપણે દૂધી લઈ લઈએ। આ દૂધી લગભગ 750 ગ્રામ જેટલી દૂધી છે। દૂધી હંમેશા ફ્રેશ જ લેવી અને ફ્રેશ દૂધીનો જ હલવો બનાવશો તો આપણો દૂધીનો હલવો ખૂબ જ સરસ બનશે। આ મારી પહેલી ટિપ્સ હતી કે દૂધી હંમેશા ફ્રેશ જ લેવી। હવે આપણે અહીંયા દૂધી લીધી છે, દૂધીને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની છે, એકદમ ગ્રીન કલરની દૂધીનો ઉપયોગ કરજો। હવે આપણે દૂધીને કટ કરી લઈએ, તેના માટે આગળથી અને પાછળથી આપણે તેને સરસ રીતે કટ કરી લઈશું અને પછી ઉપરથી તેની છાલ કાઢી લઈશું। તો આ રીતે આપણે આખી દૂધીની સરસ રીતે છાલ કાઢી લેવાની છે। હવે તમે જોઈ શકો છો આપણે દૂધીને સરસ રીતે છોલીને રેડી કરી લીધી છે। હવે આપણે તેને કટ કરી લઈએ। આપણી દૂધી ખૂબ જ લાંબી હોવાથી આપણે તેને 3-4 ભાગમાં કટ કરી લઈશું। હવે આપણે કટ કરેલા દૂધીના ટુકડાને પાણીની અંદર મૂકી દઈશું જેથી તે કાળી ના પડે। તો આપણી અહીંયા બીજી ટિપ્સ એ છે કે દૂધીનો ઉપયોગ ના હોય ત્યારે તેને ઠંડા પાણીમાં મૂકી દેવી। નોર્મલ ઠંડુ પાણી લીધું છે તેની અંદર તમારે તેને મૂકી દેવી। હવે આપણે દૂધીનો એક ભાગ લઈ લઈશું અને તેની અંદરના બિયા આ રીતે કાઢી લેવાના છે। બિયાવાળો ભાગ આપણે યુઝ કરવાનો નથી, આપણે ફક્ત ગ્રીન કલરના પાર્ટનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે તે પાર્ટને કાઢી લઈશું। આ રીતે આપણે એક એક કરીને બધા દૂધીની અંદરનો ભાગ કાઢી લઈશું। હવે આપણે આ બિયાવાળા ભાગને ફેંકી નથી દેવાનો, તેનો ઉપયોગ તમે શાક બનાવવા માટે કરી શકો છો। તો લો, આપણી બધી દૂધી સરસ રીતે રેડી થઈ ગઈ છે। બધી દૂધીને આપણે પાણીની અંદર જ મૂકી રાખવાની જેથી તે કાળી ના પડે। હવે આપણે એક એક દૂધીના ભાગને લઈશું અને તેને છીણીની મદદથી આ રીતે ક્રશ કરી લઈશું। તો તમે મોટી છીણીની મદદથી યા તો નાની છીણીની મદદથી તમને જે રીતે ગમતું હોય એ રીતે તમે દૂધીને છીણી લેજો। હવે આપણી દૂધી છીણાય ત્યાં સુધી આપણે અહીંયા દૂધ ગરમ કરી લઈશું। અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે। તો તમે જોઈ શકો છો આપણું દૂધ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને દૂધી પણ સરસ રીતે છીણાઈ ગઈ છે। તો ચલો હવે આપણે દૂધીનો હલવો બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે। પેનની અંદર દૂધ ચોટે નહીં એટલે આપણે થોડું ઘી લગાવી દઈશું અને તેની અંદર ગરમ કરેલું દૂધ એડ કરી દઈશું। હવે આપણે આ ગરમ કરેલા દૂધની અડધા ભાગનું થાય ત્યાં સુધી સરસ રીતે હલાવી લેવાનું છે, જેવી રીતે આપણે બાસુંદી બનાવવા માટે યા તો દૂધપાક બનાવવા માટે દૂધને હલાવતા હોઈએ છીએ તે રીતે આપણે દૂધને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે બીજું એક પેન લઈ લઈશું અને તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે। ઘીની અંદર આપણે છીણેલી દૂધી એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાથળી લઈશું। તો આપણે આ રીતે દૂધીને અલગ પેનમાં અલગ રીતે સરસ રીતે સાતળવાની છે જેથી તેની અંદરથી જે પાણીનો ભાગ હશે તે નીકળી જશે અને દૂધી એકદમ ડ્રાય થઈ જશે। તો આ દૂધીનો હલવો બનાવવા માટે આપણે બંને પ્રોસેસ સાથે કરવાની છે। એક ગેસ પર મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે, તેને અડધું થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને બીજા પેનમાં આપણે દૂધીને પણ આ રીતે સરસ રીતે હલાવતા રહેવાનું છે। અહીંયા મારી બીજી ટિપ્સ એ છે કે દૂધી જ્યારે તમે હલાવો ત્યારે તેને એકદમ ફૂલ ફ્લેમ પર જ હલાવતા રહેવાનું, ફૂલ ગેસ જ રાખવાનું, સ્લો ગેસ પર તેને હલાવશો નહીં। ફૂલ ફ્લેમ પર રાખવાથી તેનો કલર સરસ રીતે જળવાઈ રહેશે એટલે હંમેશા દૂધીનો હલવો બનાવતી વખતે તમારે સતત દૂધીને હલાવતા જ રહેવાની છે અને તેને એકદમ ફાસ્ટ ગેસ પર જ સરસ રીતે મિક્સ કરી લેવાની। તો આપણી દૂધી સરસ રીતે મિક્સ થઈ રહી છે, તેની અંદરનું બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે હલાવતા રહીશું। જોઈ શકો છો આપણી દૂધી સરસ રીતે રેડી થઈ ગઈ છે। તો આ રીતે તેની અંદરથી બધું પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી હતી
હવે આપણે તેને જે દૂધ આપણે બાજુમાં ગરમ કરવા મૂક્યું છે તેની અંદર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું દૂધ પણ સરસ રીતે અડધા ભાગનું થઈ ગયું છે. હવે આપણે તેની અંદર દૂધીના જે મિશ્રણ આપણે રેડી કર્યું છે તે એડ કરી દઈશું અને બંને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ બંને મિશ્રણને આપણે સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી દૂધ અને દૂધીનો ભાગ બંને એકદમ ડ્રાય ના થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. તમે જોયું હશે ઢાયવાલા આ રીતે દૂધીના હલવાને સતત હલાવતા રહે છે અને આ રીતે તેના બબલ્સ પડે એટલે આપણો પરફેક્ટ દૂધીનો હલવો રેડી થઈ રહ્યો છે તેની નિશાની છે. હવે આપણો દૂધીનો હલવો સરસ રીતે ડ્રાય થઈ ગયો છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારે ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો તમે ફૂડ કલર એડ કરી શકો છો. મેં અહીંયા એડ કર્યો નથી. હવે આપણે એલચી પાવડર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ પેનમાં હાફ ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દો અને તેની અંદર મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તે સરસ રીતે આપણે સાતવી લઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ ડ્રાય ફ્રૂટ્સને આપણે દૂધીના હલવામાં એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો લો આપણો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે. છેને એકદમ સરસ. જો તમને આ રીતે દૂધીનો હલવો ખાવો હોય તો તમે બાઉલમાં એડ કરીને પણ ખાઈ શકો છો યા તમારે બહારની જેમ ચોસલા પાડીને ખાવો હોય તો ચલો. તેના માટે આપણે એક થાળી લઈ લઈશું અને તેને સરસ રીતે પાથરી દઈશું અને 5-7 મિનિટમાં તે ઠંડી થાય પછી આપણે તેને કટ કરીને સર્વ કરી દઈશું. આપણો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે. છેને એકદમ સરસ અને ઇઝી રીતે બનતો એવો દૂધીનો હલવો તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. અનન્યા ઝોન કિચનની આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. ફરી મળીશ આવી જ નવી નવી રેસીપી સાથે.